ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો આજે બધા મજામાં લાગો છો મજામાં છો ને આજે હું તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ભાગમાં પાથનું વાંચન કર્યું બરાબર ને મને લાગે છે તમે બધા એનું પણ વાંચન થઈ ગયું લાગે છે થઈ ગયું ને સરસ અને ત્યારબાદ આપણે પ્રશ્ન એક સમજ્યા અને એ પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો જ હશે બરાબર છે હવે પછી જે પ્રશ્નો બાકી રહ્યા છે એ પ્રશ્નો આપણે આ ભાગમાં સમજીશું તો પ્રશ્નો સમજવા માટે તમે બધા તૈયાર છો ને ઓકે ચાલો તો દરેકની પાઠ્યપુસ્તક ખુલ્લી હોવી જોઈએ દરેકનું ધ્યાન હોવું જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સમજીએ પાઠ ચાર સાચી હજ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન એક આપણે સમજી ગયા હવે આપણે પ્રશ્ન બે જોઈશું પ્રશ્ન બે ચિત્રો જોઈને દરેક વિશે બે બે વાક્ય લખું વિદ્યાર્થી મિત્રો તમને અહીં ચિત્ર આપવામાં આવ્યા છે આ ચિત્ર સારા તમને દેખાય છે આ ચિત્રો ધાર્મિક સ્થળોના છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો આ છે મંદિર તમે મંદિર તો જતા જ હશો હિન્દુ ધર્મનું પૂજા સ્થાન મંદિર છે બરાબર તમે તેની બાજુમાં એક પ્રતિક જોઈ શકો છો આ પ્રતિક ઓમનું પ્રતિક છે હિન્દુ ધર્મનું પ્રતિક ઓમ છે વિદ્યાર્થી મિત્રો આ ધાર્મિક સ્થળ કયું છે ધ્યાનથી જુઓ આ ધાર્મિક સ્થળનું નામ છે ગુરુદ્વારા ગુરુદ્વારા શીખ ધર્મનું પૂજા સ્થાન છે દ્વારા એટલે ગુરુનું દ્વાર ગુરુદ્વારાની બાજુમાં જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર શીખ ધર્મનું પ્રતિક છે તમે અહીં જોઈ શકો છો આ ધાર્મિક સ્થળનું નામ શું છે આ ધાર્મિક સ્થળનું નામ છે મસ્જિદ ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન મસ્જિદ છે અહીં મુસ્લિમ લોકો ખુડાની બંદગી કરવા માટે આવે છે મસ્જિદની બાજુમાં ચાંદ અને તારાનું ચિત્ર આપવામાં આવ્યું છે એ ઇસ્લામ ધર્મનું પ્રતીક છે વિદ્યાર્થી મિત્રો આ છે ચર્ચ ચર્ચ એ ખ્રિસ્તી ધર્મનું પૂજા સ્થાન છે ખ્રિસ્તીઓ અહીં ભગવાન ઈશુની પ્રાર્થના કરવા માટે આવે છે ચર્ચની બાજુમાં જે ચિત્ર આપવામાં આવ્યું છે એ ખ્રિસ્તી ધર્મનું પ્રતિક છે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે ચર્ચ જોયું છે વિદ્યાર્થી મિત્રો આપણે શાળામાંથી ચર્ચની મુલાકાતે ગયા હતા તમને યાદ જ હશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનો છે બરાબર ચિત્ર જોઈને જવાબ લખવાનો રહેશે ઓકે હવે આપણે જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોને પાથના ક્રમમાં ગોઠવું વિદ્યાર્થી મિત્રો અહીં વાક્યો આપવામાં આવ્યા છે આ બધા વાક્યો સુલટ તમારે પાથ વાંચીને પાથના ક્રમ પ્રમાણે ગોઠવવાના રહેશે આ વાક્ય અહીં હું વાંચું છું તમે સાંભળો નંબર એક જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું નંબર બે શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો નંબર ત્રણ મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું નંબર ચાર વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા દર વર્ષે હજ પર અનેક લોકો જતા ચલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં કયું વાક્ય આવશે દર વર્ષે હજ પર અનેક લોકો જતા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પાઠ વાંચીને વાક્ય ગોઠવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન ચાર જોઈશું પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દો આપવામાં આવ્યા છે તમારે તેનો સમાન અર્થ લખવાનો રહેશે નંબર એક પરિવાર પરિવાર એટલે અહીં તમે લખશો કુટુંબ નંબર બે અચાનક એટલે એકા એકા એકાએક આશ્ચર્ય આશ્ચર્ય એટલે વિચારો વિચારીને અહીં તમારે જવાબ લખવાનો રહેશે નંબર ચાર તકલીફ નંબર પાંચ ફરિશ્તો ફરિશ્તો એટલે દેવદૂત નંબર છ આંખ તો વિદ્યાર્થી મિત્રો તમારે આના જવાબ લખવાના રહેશે પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે નંબર એક ગરીબ ગરીબનું વિરુદ્ધાર્થી શું થશે અમીર અથવા તવંગર અથવા પૈસાદાર બરાબર એના પછી નંબર બે શાંતિ નંબર ત્રણ પુણ્ય નંબર ચાર બેભાન નંબર પાંચ બીમાર વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે બધા કેવા છો તંદુરસ્ત છો ને તો બીમારનો વિરોધી શું થશે તંદુરસ્ત નંબર છ મંજૂર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય કઈ રીતે લખવું તે અહીં મેં નોટમાં લખીને બતાવ્યું છે તમારે પણ આ જ રીતે લખવાનું રહેશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના એકથી પાંચ પ્રશ્નોમાં તમને સમજણ પડી જ ગઈ હશે બરાબર ને બાકીના પ્રશ્નો આપણે હવે પછીના ભાગમાં જોઈશું થેન્ક યુ